ખાધું પણ નથી ને ઘરમાં આવ્યું પણ નથી. પણ ખબર નહીં, હમણાં 2 દિવસથી, કાલે કેળા વડા બનાયા કઈ નહીં બાઈએ, પછી આજે ઈડલી ચટણી સંભાર. પણ મારું મન ચિત્ત મારું ગીતાબેનનું બટાટા વડામાં ગયું છે, કે એક હા, વાર મને બટાટા વડું ચાખવું છે. બસ કાલનું જે કેળા વડું ઘરમાં બન્યું, પણ મેં ધ્યાનથી બહુ ખાધા બી નહીં, એકાદ ખાઈને આપી દીધા. મેં કીધું આજે મને ખાવું નથી, પછી આજે ઈડલી ચટણી સંભાર કે આજે આ ખાઓ, તોય બી આમ મન નથી થતું. મને એ જ અંદર રહ્યા કરે છે કે મને એક કેળા વડું નો ટેસ્ટ કરવો છે, બટાટા વડા નો ટેસ્ટ કરવો, સોરી. હા, આવું આવ્યા કરે છે, પણ મન અંદરથી બધું ના પાડે છે, ખાધું નથી ને કેમ હવે આજે ખવડાવવાનું. બે બાજુ બે લડાઈ ચાલે છે અંદર, બે લડાઈઓ ચાલે છે અંદર, એક કે જે એટલે ખાઉં ને એક કે જે ના ખાઉં. તો હવે આપ મને સમાધાન આપો. આમાં કેવું છે કે આપણે કેમ ખાવું છે, તમારે તો કહો, આટલા દાડા આપણે નથી ખાવા, તમારે કેમ ખાવું છે? તો કે બરોબર. આમાં કેવું છે કે કોઈ પણ વસ્તુમાં જાણતા અજાણતા દાદા ભગવાન એક વાર કહેતા હતા સત્સંગમાં, કે તમે આ કંદમૂળ નહીં ખાવાનો નિયમ લીધો છે, બરાબર છે, પણ એ જ્યાં સુધી અંદર જોડે જોડે કોઈ કોક વખત કહ્યું ને કે બટાકાવાળું બહુ મસ્ત છે, તો આપણને એ ક્યારેક એના બીજ પડી ગયું હોય નહીં, કારણ કે ઉગે છેના આધારે, હા, કઈ બીજ પડ્યું છે અંદર. એટલે એની અંદર કંઈક બીજ પડેલું છે, એ બીજ બરોબર. આજે ઉગ્યું છે, હવે એને નીંદવાનું છે, આપણે શું કરવાનું છે? હા, એને હવે આમ જોવા નીંદવાનું. જઈએ તો આપણે શુદ્ધાત્મા થઈ ગયા. નીંદવું એટલે શું? કે પુરુષાર્થ. તો કે ભાઈ, હવે આટલા વગર ખાધું, હવે તમે કેમ ચાખવું છે મને એ તો કહો, સમજાય ને તમને? પછીથી જો ના માને તો એક વાર કહેવાનું, જો અમે તમને કહીએ છીએ કે આ હિતકારી નથી, પણ તમે ખાવો તો તમને ચખાડી દો. હા જી. જો એ નિકાલ કરવાની જે વાત છે હા, પોતાના મન જોડે, એમાં એનો આગવો પુરુષાર્થ છે બધો. શું છે? બરોબર છે. જો તમે સમજણે કરીને એને ઉડી જતું હોય તો બેસ્ટ છે. હલો, સમજણે કરીને હું ક્યાં સુધી એની રાહ જોઉં હજી. રાને એને સમજાવો ભાઈ. જો બટા આપણે આખી જિંદગી કંદમૂળ નથી ખાતા એટલે નથી ખાવું, એ નહીં. ના, એ નથી હજી. ભગવાને કહ્યું છે કે ભાઈ કંદમૂળ વસ્તુ શું છે, એ આપણા માટે મોક્ષ હિતકારી નથી, એટલે આપણે ભગવાનની આજ્ઞામાં રહેવું છે, કે તમારે ચાખવું છે, નક્કી કરીને કહો મને, હા જી. હા, પછી એ અવાજ અંદરથી આવશે જ, જોવાનું. પછી પછી અંદરથી જોવાનું. આપણે સમજાવ, કોઈ પણ વસ્તુ સમજાઈને કામ લેવાય નહીં કે હા, દાબી દેવાય. સમજાય ના, સમજાઈને જ કામ લેવાય. જે સંકેતી જીવ હોય એ પોતે પોતાની જાત જોડે બધી વાતચીત કરે, એને સમજાવે. એટલે વાતચીત કરીને એને સમજાવવાનું હા, કે કે ભાઈ ભાઈ. આવું છે, ભગવાને કહ્યું છે કે આ હિતકારી નથી, આપણે ભગવાનની આજ્ઞા પાડવી સારું ને, પગ ના જરા ચાખવું તો છે જ, તો કે જોઈએ હવે પછી કરીએ છીએ, કેમ ચાખવું છે? પણ હા, આપણે આપણી જાતની પરીક્ષા લેતા આવડવું જોઈએ આ બધું થોડુંક લંબાઈએ ને તો પાછું પાછું જતું એ રે. ખર સમજણે કરીને ખરું. જે થશે ને એના જેવું ઉત્તમ એક નહીં. નાને કરીને ઉડી જો જાય પછી. હા, દાદા શું કે છે કે કોઈ પણ ચીજ એ સમજણે કરીને જો જાય ને તો એનું પરમેનન્ટ સોલ્યુશન છે. પછી જો તમે એને ડાબીને કડકાઈથી આમ તેમ કહીને કરશો ને તો એક વાર ચાલશે, પણ એ રિએક્શન આવશે, એને સ્પ્રિંગ જેવું પાછું કહેવાય. શું ઉભું કહેવાય? થશે, પાછું ઉભું થશે, જેમ રિએક્શન સ્પ્રિંગને તમે આવશે. દબાવો ને તો જ્યાં વજન હોય ત્યાં સુધી દાદા કે દબાયેલી રહેશે, પણ જેવું તમારું વજન ખસ્યું ને એટલે ડબલ ફોર્સ થી ઉછરે. હા, સાચી વાત. એટલે દાદા ભગવાન કહેતા હતા કે તમે કોઈ પણ ચીજને સમજણે કરીને જીવો, એમ નિકાલ લાવો, એમ કહેવા માંગે. સમજણી કરીને નિકાલ લાવો. જો બટાકો ખાવાથી જે ગેસ થાય કે જે થવાનું છે એ તો થશે જ, થશે નહીં થશે એમાં પડવાનું નથી, પણ સમજણ એ હોવી જોઈએ કે ભગવાનની આજ્ઞા છે કે આપણે મોક્ષે જવું છે, આપણે આપણે તંદુરસ્તી સારી હોય તો આપણે ભક્તિ કરી શકીએ, આ કરી શકીએ, એટલે એના વિશેની જે સમજણ હોય એ આપણે આપણા મનને આપણી જાતને આપવાની. હા, બરોબર બરોબર. જો હવે હા તમે બટાકા પરથી જ કહું છું,
બટાકા ઉપરથી જ કહું છું, આખો મોક્ષ માર્ગ પોતે જ પોતાની જાતને સમજણ આપી આપીને, એટલે કે સમજો મારે પ્રદીપ આનંદને જ કહેવાનું છે કે જો પ્રદીપ તને આ શોભે નહીં, જો તારે આ રીતે રહેવાનું છે, જો તું આજ્ઞા પાળ, તું પ્રતિક્રમણ કર, તું શક્તિ માંગ. કારણ શું છે કે આપણે જાગ્રત છે. બીજું શું તે કે આપણે છૂટું છે, આપણે ચેતન છીએ. મન વચન કયા ચેતન નથી, આ મન બુદ્ધિ જે બધા છે ને એ ચેતન નથી. તમે સમજ્યા? એ બધા મિકેનિકલ પાવર ચેતન છે બધા. બરોબર સાહેબ. એટલે આને પોતાને મન વચન કાયાને પોતાના હિતાહિતનું ભાન હોય ખરું, ના હોય કશું ઠેકાણું નહીં, પણ આપણને ભાન હોવું જોઈએ. બરોબર. ભાન વાળા આપણે જ છીએ. શું છે? આપણે ભાન વાળા છીએ. બરોબર સાહેબ. એના જેવું છે. જેમ સ્કૂટર હોય ને, સ્કૂટર હોય કે ગાડી હોય ને, એને એવું ના હોય કે આ ખાડો છે ના પડાય. ના, આપણે જાગ્રત રહેવાની જરૂર છે. બરોબર છે. તમે જુઓ તો ખરા, એક વાર સમજાવો તો ખરા મને. ના ના, હવે સમજાઈશ. બરોબર સમજાઈશ. ભાઈ દાદા જોડે લઈ જજો. દાદા હવે ગીતા બેન ને બટાકા વાળું ખાવાનું મન થયું છે, શું કરવાનું છે? તમે કઈક રસ્તો કાઢી આલો. બરોબર. હા, જરૂર જરૂર સાહેબ. હા જી સાહેબ. પછી જણાવજો, પછી જણાવજો કેટલા બટાકા ખાધા પછી. હા ના, જરૂર પણ ચડાવીશ. જણાવી દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, એક જ વેઇટ વેઇટ વેઇટ. તમે સાહેબ બોલો. દીપકાનંદજી સાહેબ કઈ વાત તો કરો નિરાધાર પર.